મીઠાની દુકાનમાં રેડ કરી સેમ્પલનું લેતા વિક્રેતાઓમાં ફફડાટ. જાહેરમાં મંડપ પાડીને મીઠાનું ગેરકાયદેસર વેચાણ કરનાર એક મારવાડીને મામલતદાર કચેરીનું ટેડું. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનના પૂર્વે પારડી શહેરના બજારમાં મીઠાઈઓ અને રાખડી ખરીદવા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે કેટલાક દુકાનદારો ગેરકાયદેસર મંડપ બાંધી મીઠાઈનું વેચાણ કરતા હોય છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પારડી મામલતદાર એનસી પટેલ અને ફૂડ વિભાગની ટીમે છાપો મારતા ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર મીઠાઈનું વેચાણ કરતા શ્રી રામ ચોક નજીક એક વલસાડના મારવાડી વેપારીએ જાહેરમાં મંડપ બાંધી ખુલ્લામાં મીઠાઈ બનાવી વેચાણ કરતા સેમ્પલ લઈ તેને પારડી મામલતદાર કચેરી ખાતે નિવેદન માટે બોલાવી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે માલિક ન હોવાથી હાલ તો તેના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. રક્ષાબંધનના તહેવારના લીધે જે મીઠાઈઓનું વેચાણ થતું હોય છે, જે ખુલ્લેઆમ એ જે વેચાણો થતા હોય છે તેના ધ્યાનમાં રાખીને લોકોનું આરોગ્ય બગડે નહીં એના માટે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે પણ કંઈ એવા ધ્યાને આવ્યા છે એમને બંધ કરવા માટે સૂચના આપી છે અને ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં સેમ્પલ ઉઠાવવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એક અહીંયા બજારમાં ખુલ્લેઆમ વેચતો માણસ મળી આવ્યો છે એની તપાસ ચાલુ છે. આગળની કાર્યવાહી કરવામાં આવી